गुड मॉर्निंग धोरण 11ना विद्यार्थीओ, भूगोल विषय में प्रकरण 5 भूमिखंडो अने महासागरो एना विषे आपणे अभ्यास करी रह्या छीए। एनी अंदर आजे आपणे भूमिखंडो अने महासागरोना वितरणना सिद्धांत अंगे अभ्यास करीशुं। आगला लेक्चरमां आपणे खूब सरस रीते समझ्या हता के भूमिखंडो अने महासागरोनी वितरणनी लाक्षणिकताओ क्या लक्षणने कारणे एनु वितरण थयेलू छे एना विषे आपणे आगळना लेक्चरो अभ्यास कर्यो। आजे आपणे भूमिखंडो अने महासागरोना सिद्धांतना वितरणना सिद्धांतो विषे अभ्यास करीशुं। एक सिद्धांत रजू करेलो छे, भूमिखंडो अने महासागरोना वितरणना सिद्धांतो तेमनी उत्पत्ति संबंधित प्रश्नोना निराकरण माटे मददरूप थाय छे के भूमिखंडो अने महासागरो एनुं जे वितरण थयेलू छे એ તેની ઉત્પત્તિના ઉત્પત્તિ સંબંધેનો જે પ્રશ્ન છે એનું નિરાકરણ કરવા માટે કે એનો ઉકેલ લાવવા માટે આજે મહાસાગર અને ભૂમિખંડોનું વિતરણ કઈ રીતે થયેલું છે એ આપણે જાણીએ તો એના દ્વારા આપણને એ જાણવા મળે કે મહાસાગરો અને ભૂમિખંડોની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે। કઈ રીતે પણ આપણે જાણી શકીએ મહાસાગરો અને ભૂમિખંડોની ઉત્પત્તિ? તો ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણના આધારે એનું વિતરણ અલગ અલગ જગ્યાએ થયેલું છે કે કઈ જ્યાં નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરેલું છે એટલે મહાસાગરો છે, અને જે વિસ્તાર ખાલી છે અને ઊંચાઈ પર છે એને આપણે ભૂમિખંડો કહીએ છીએ। તો આ જે પ્રશ્નનું નિરાકરણ છે એ આના વિતરણના આધારે આપણે જાણવા મળે કે ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ આવી રીતે થઈ હશે। ગ્રીન સોલાસ, ગ્રીન ગ્રેગરી, કેલ્વિન, હેરી, હેસ, વેગેનર વગેરે વિદ્વાનોએ પ્રથમ શ્રેણીના ભૂમિસ્વરોની ઉત્પત્તિ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા। આ બધા કોણ છે? સોલાસ, ગ્રીન, ગ્રેગરી, કેલ્વિન, હેરી, હેસ, વેગેનર આ બધા ભૂગોળવિદો છે। આનું કાર્ય એ છે કે ભૂગોળ વિષય વિશે એનો ઊંડો અભ્યાસ કરે છે। ભૂગોળ એટલે આપણને ખબર જ છે, ભૂગોળ એટલે કે પૃથ્વીનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે। એટલે આ જે ભૂગોળવિદો છે એ પૃથ્વીનો અભ્યાસ કરે છે કે પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ। તો પૃથ્વીના ઉત્પત્તિ જાણ્યા પછી જે પૃથ્વી ઉપર જે ભૂમિખંડો છે અને મહાસાગરો છે એની ઉત્પત્તિ કઈ રીતે થઈ એના વિશે પોતાના વિચારો રજૂ કરે છે। જેમ જેમ આપણે આગળ જોતા જઈશું એમ આ બધાના વિચારો પણ આપણે જોશું કે એના મતે કે એના વિચારો કઈ રીતે ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે એવા એના આપણે વિચાર પછી આપણે આગળ જોતા જશું। એકબીજાથી ખૂબ દૂર આવેલા ભૂમિખંડોની વનસ્પતિ કે એકબીજાથી દૂર આવેલા ભૂમિખંડો એટલે કે આપણો એશિયા ખંડ હોય અને આફ્રિકા ખંડ છે એશિયા ખંડથી ખૂબ દૂર છે, તો એકબીજાથી ખૂબ દૂર આવેલા ભૂમિખંડોની વનસ્પતિ, ભૂસ્તરીય રચના, પ્રાણીઓ, ભૂમિ સ્વરૂપો વગેરે બાબતોમાં વિવિધતાની સાથે સામ્યતા પણ જોવા મળે છે। હવે એ શું કહે છે કે એકબીજાથી ખૂબ દૂર આવેલા ભૂમિખંડો કે એક જે ખંડ 7 ખંડ છે એ 7 ખંડ ઘણા બધા ખંડ એવા છે કે નજીક છે, અને જે ખંડો ખૂબ દૂર આવેલા છે કે એશિયા ખંડ છે તો આફ્રિકા ખંડથી ખૂબ દૂર આવેલો છે, ઓસ્ટ્રેલિયાથી ખૂબ દૂર આવેલો છે, તો જે આ દૂર દૂરના ખંડો છે તો એની વનસ્પતિ, એની પૃથ્વીની, એના પૃથ્વીના પેટાળની ઉપરના પોપડાની રચના એટલે કે ભૂસ્તરીય રચના, પ્રાણીઓ પણ અલગ અલગ છે, પછીના ભૂમિના સ્વરૂપો, ભૂમિના સ્વરૂપ એટલે શું આપણે અગાઉ જોયું, પર્વતો, ખીણો, નદીઓ આ બધા ભૂમિના સ્વરૂપો છે, ઉચ્ચ પ્રદેશો, ડેલ્ટા, નાની ટેકરીઓ તો આ બધા ભૂમિના સ્વરૂપો છે। તો એવું કહેવામાં આવે છે કે એકબીજાથી ખૂબ દૂર આવેલા ભૂમિખંડો છે એની વનસ્પતિ પણ અલગ છે, એની જે જમીન છે એ પણ અલગ છે, બંનેના પ્રાણીઓ પણ અલગ અલગ છે અને એના ભૂમિના સ્વરૂપો પણ અલગ અલગ છે, એમાં વિવિધતા જોવા મળે છે। પણ એ શું કહે છે, વિવિધતાની સાથે પણ ક્યાંક સામ્યતા જોવા મળે છે, આટલી બધી વિવિધતા તો છે છતાં પણ ક્યાંક સરખું પણ સામ્યતા પણ જોવા મળે છે। તો આપણે આગળ જોઈએ, ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળતા કોથળી વર્ગના પ્રાણીઓ, આ એક કોથળી વર્ગના પ્રાણીઓ આવેલા છે ઓસ્ટ્રેલિયામાં, આપણે ખબર જ છે કે ખૂબ કાંગારૂ એનું જે પ્રાણી છે જે કાંગારૂ છે ઓસ્ટ્રેલિયાનું
રાષ્ટ્રીય પ્રાણી છે ઓસ્ટ્રેલિયાનું. ત્યાં એવા કોથળી વર્ગના પ્રાણીઓ જોવા મળે છે. એવા પ્રાણીઓ દક્ષિણ અમેરિકાની ભૂમિમાંથી અશ્મિ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. હવે શું કહે છે કે જેવા ઓસ્ટ્રેલિયા ખંડમાં જેવા પ્રાણીઓ છે એવા જ પ્રાણીઓ દક્ષિણ અમેરિકામાં જોવા નથી મળતા, પણ એના અશ્મિઓ મળે છે જોવા, એના અવશેષ રૂપે પ્રાપ્ત થયા છે. તો અહીંયા શું કહે છે કે દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ખંડ બે એકબીજા દૂર છે અત્યારે હાલમાં, એવા પ્રાણી બેમાં સરખા પણ નથી. પણ જેવા ઓસ્ટ્રેલિયા ખંડમાં જેવા પ્રાણી જોવા મળતા હતા એની અશ્મિઓ એટલે કે અવશેષો દક્ષિણ અમેરિકામાં પ્રાપ્ત થયા છે. એટલે કહેવાનો મતલબ એ કે પહેલાં દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા બે એક જ ખંડ હશે અથવા બાજુબાજુમાં હશે, એટલે કાળક્રમે દક્ષિણ અમેરિકામાંથી આવા પ્રાણીઓ છે એ નાશ પામ્યા છે અને ઓસ્ટ્રેલિયા ખંડમાં પ્રાણીઓ છે એવા, પણ એના અશ્મિઓ અહીંયા ક્યાંકની જમીનમાંથી જોવા મળી આવ્યા છે. ઉત્તર અમેરિકાના એપેલિયેશન અને પશ્ચિમ યુરોપની ભૂમિમાંથી પ્રાપ્ત થતો કોલસો એક જ કાળમાં બનેલો હોવાના પ્રમાણ મળી આવ્યા છે. હવે અહીંયા એવું કહે છે કે ઉત્તર અમેરિકામાં જે કોલસો મળે છે એવો જ કોલસો પશ્ચિમ યુરોપની ભૂમિમાંથી પ્રાપ્ત થયો અને એક જ કાળમાં બનેલો હોવાના પ્રમાણ મળી આવ્યા છે કે ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપમાં એક જ સરખો કોલસો મળી આવ્યો છે કે એક જ કાળમાં એટલે કે એક જ સમયલો બનેલો છે એવા પ્રમાણ પણ મળી આવ્યું છે. તો અહીંયા કહેવાનો મતલબ શું છે કે ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ કાળક્રમ એટલે કે વર્ષો પહેલાં બંને એક જ ખંડ હશે અથવા બાજુમાં હશે, અથવા એવું હશે કે ઉત્તર અમેરિકામાંથી પશ્ચિમ યુરોપ છૂટું પડ્યું હશે અથવા બે એક જ હશે. તો એના કારણે આવું બની શકે. કેટલાક પ્રદેશોમાં પ્રવર્તમાન આબોહવા કરતાં ભૂતકાળમાં જુદા પ્રકારની આબોહવા હતી તેવી સાબિતીઓ પણ પ્રાપ્ત થઈ છે. આવું ત્યારે જ સંભવ બને. આપણે આગળ જોઈએ કે કેટલાક એવા પ્રદેશો છે કે પ્રવર્તમાનમાં આબોહવા કરતાં કે અત્યારે જેવી હાલમાં આબોહવા છે એના કરતાં ભૂતકાળમાં કંઈક જુદા પ્રકારની આબોહવા હતી એવી સાબિતીઓ પણ મળી આવી છે. હાલમાં છે નહીં પણ એવી સાબિતી મળી આવી છે. હવે સમજી લો કે આપણો દેશ ભારત દેશ છે, આપણો ખંડ એશિયા ખંડ હોય, એની અંદર મોસમી આબોહવા હોય, તો વર્ષો પહેલાં એવું હોય કે ત્યાં સૂકી આબોહવા હોય અથવા ઠંડી આબોહવા હોય એવું પણ બની આવે. તો અહીંયા એવું કહે છે કે અત્યારે હાલમાં જેવા પ્રકારની આબોહવા છે એ જ ખંડની અંદર ભૂતકાળમાં બીજા પ્રકારની આબોહવા હતી એવી સાબિતી મળી આવી છે. હવે આવું ત્યારે જ સંભવ બને જો આબોહવા ધરમૂળથી આપોઆપ બદલાઈ ગઈ હોય અથવા ઘણા દૂરના ભૂતકાળમાં વર્તમાન ભૂમિખંડો અન્ય સ્થાને હોય અને પછીથી વિસ્થાપન પામ્યા હોય. હવે શું કહે છે કે એવું ત્યારે શક્ય બને કે આબોહવા મૂળિયાથી કે ધરમૂળમાંથી બદલાઈ જવું એટલે કે મૂળિયાથી સાવ બદલાઈ ગઈ હોય, તો આવું શક્ય બને. અથવા ઘણા દૂરના ભૂતકાળમાં એટલે કે વર્ષો પહેલાં અત્યારે જે ભૂમિખંડો છે એ સ્થાન પર હોય. હવે સમજી લો કે કોઈ ભૂમિખંડને આપણે લઈએ, એક ખંડની વાત કરીએ તો એ ખંડની અંદર ખૂબ જ હાલમાં ઠંડી હોય, ધ્રુવ પ્રદેશમાં એક ખંડ આવેલો હોય અને ત્યાં બહુ ખૂબ ઠંડી હોય. હાલમાં તો એની આબોહવા કેવી છે, ઠંડા પ્રકારની છે, પણ એવું જોવા મળે કે ભૂતકાળમાં ત્યાં ગરમ પ્રકારના આબોહવા હતી, તો એ પ્રદેશ ભૂતકાળમાં ક્યાં હોવો જોઈએ, ગરમ આબોહવા ક્યાં હોય, ગરમી ક્યાં વધારે પડે? તો કે સૂર્યની સામે જે પ્રદેશ આવે, તો સૂર્યની સામે જે પ્રદેશ આવે એ વિષુવવૃત પ્રદેશ ઉપર આવેલો પ્રદેશ કહેવાય. તો એવું બની શકે કે એની આબોહવા તો જ બદલાઈ ગઈ હોય કે ધીમે ધીમે એ વિષુવવૃત પર જે ખંડ આવેલો હોય પણ વર્ષો પછી ધીમે ધીમે ખસી ખસી અને નીચે ધ્રુવ પ્રદેશમાં આવી જાય એટલે એની આબોહવા કેવી થઈ જાય, ઠંડી થઈ જાય, એની આબોહવા બદલાઈ ગઈ કહેવાય. કાં અથવા કોઈ એવી ઘટના ઘટે એના કારણે એની આબોહવા સાવ મૂળિયામાંથી મૂળમાંથી બદલાઈ જાય એટલે કે ધરમૂળથી આપોઆપ બદલાઈ ગઈ એવું આપણે કહી શકીએ, અને પછી એ ખંડ છે ત્યાં પછી વિસ્થાપન પામ્યા હોય. દ્વિતીય સંભાવનાને ધ્યાનમાં રાખીને જર્મનીના આબોહવા વિજ્ઞાની પ્રોફેસર આલ્ફ્રેડ વેગેનર
वर्तमान भूमिखंडो अने महासागरोनी उत्पत्ति अने तेना वितरण ने समझावतो खंड प्रवण सिद्धांत 1912 में रजू कर्यो हतो। 1924 में अंग्रेजी भाषा में तेनु भाषांतर थयु। ते पछीथी आ सिद्धांत प्रसिद्ध पाम्यो। हवे द्वितीय जे संभावना छे, द्वितीय संभावना कई छे के घणा दूरना भूतकाळ में वर्तमान भूमिखंडो अत्यारे ज्यां छे त्यां वर्षो पहेला ત્યાં નહીં હોય, બીજી જગ્યાએ હશે, એટલે કે બીજી સ્થાને વિસ્થાપન પામ્યા હશે। આવી સંભાવના કોની છે? જર્મન આબોહવા વિજ્ઞાની કોણ છે? તો કે પ્રોફેસર આલ્ફ્રેડ વેગેનર। વર્તમાનમાં ભૂમિખંડોને મહાસાગરોની ઉત્પત્તિ અને તેના વિતરણને સમજાવે છે। એટલે શું કર્યું છે? વર્તમાનમાં હાલમાં જે ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને એનું વિતરણ કઈ રીતે થયું એના માટે એણે એક સિદ્ધાંત રજૂ કર્યો છે, એનું નામ છે ખંડ પ્રવન। 1912 આ સિદ્ધાંત એણે રજૂ કર્યો હતો અને 1924 અંગ્રેજી ભાષામાં તેનું ભાષાંતર થયું। તે પછી આ સિદ્ધાંત પ્રસિદ્ધ પામ્યો। તો મિત્રો, અહીંયા કહેવાની વાત શું છે કે જે આપણે એવો પ્રશ્ન થાય ને કે આબોહવા અને મહાસાગરની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે? હાલો ઉત્પત્તિ તો થઈ, પણ એવું કોણે નક્કી કર્યું છે કે એશિયા ખંડ અહીંયા, દક્ષિણ અમેરિકા ખંડ અહીંયા, આફ્રિકા ખંડ અહીંયા રાખો, ઓસ્ટ્રેલિયા ખંડ અહીંયા રાખો, એવું કોણે નક્કી કર્યું હશે કે અહીંયા મહાસાગર? તો કે ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં હિન્દ મહાસાગર, આવું કોણે નક્કી કર્યું હશે? આની જગ્યા કેમ નક્કી થઈ ગઈ હશે? તો આવા પ્રશ્નોનો જવાબ મેળવવા, તમારા આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવા આપણે આ પાઠનો અભ્યાસ કરીશું। એના આધારે આપણે જે ભૂગોળવિદો છે એના જે વિચારો છે એના સિદ્ધાંતને આધારે આપણે જાણકારી મળશે કે ભૂમિખંડોને મહાસાગરોની ઉત્પત્તિ આ રીતે થઈ છે અને એનું વિતરણ આ કારણોને કારણે થયું છે। તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।